આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે પાટણના પ્રગતિ મેદાન ખાતે પહોંચ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ। સાંસદ બાબુ દેસાઈના સન્માન સમારોહમાં પહોંચ્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલ, જેમાં ગુજરાત બક્ષી પંચ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે। મુખ્યમંત્રીને પાઘડી પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાંસદ બાબુ દેસાઈને સોના ચાંદીની પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે। પાટણના પ્રગતિ મેદાન ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા। સાંસદ બાબુ દેસાઈના સન્માન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા। ગુજરાત બક્ષી પંચ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સન્માન સમારોહમાં મુખ્યમંત્રીને પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ સાંસદ બાબુ દેસાઈને સોના ચાંદીની પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું હતું। પાટણના પ્રગતિ મેદાન ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા। સન્માન સમારોહમાં તેઓએ હાજરી આપી હતી। ગુજરાત બક્ષી પંચ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સન્માન સમારોહ મુખ્યમંત્રીને પાઘડી પહેરાવીને આ કાર્યક્રમમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, અને સાથે જ સાંસદ બાબુ દેસાઈને પણ સોના ચાંદીની પાઘડી પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં બક્ષી પંચ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ બાબુ દેસાઈ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। સાંસદ બાબુ દેસાઈને સોના ચાંદીની પાઘડી પહેરાવીને તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ પાઘડી પહેરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। સીએમ ભૂપેન્દ્ર પટેલને પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું હતું। ગુજરાત બક્ષી પંચ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણના પ્રગતિ મેદાન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે સાંસદ બાબુ દેસાઈ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। સાંસદ બાબુ દેસાઈના સન્માન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળ્યા હતા। ગુજરાત બક્ષી પંચ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીને પાઘડી પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, અને સાથે જ સાંસદ બાબુ દેસાઈને પણ સોના ચાંદીની પાઘડી પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। પાટણના પ્રગતિ મેદાન ખાતે સન્માન સમારોહનો કાર્યક્રમ હાજર અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ બાબુ દેસાઈના સન્માન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા। સાંસદ બાબુ દેસાઈને સોના ચાંદીની પાઘડી પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પાટણના પ્રગતિ મેદાન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા છે। લોકો દ્વારા તેમને પાઘડી પહેરીને તેમનું ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું। વધુ વિગતો માટે સંવાદદાતા ફોનલાઈન પર પ્રવીણ આપણી સાથે જોડાઈ ગયા છે। જી, પાટણના પ્રગતિ મેદાન ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે, શું છે વધુ વિગતો? જે વાત કરીએ પાટણની, તો પાટણ શહેરની અંદર આજે પ્રગતિ મેદાન ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે। જો કે ગુજરાત બક્ષી પંચ સમાજ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, અને જેની અંદર બાબુભાઈનું સન્માન કરવામાં આવી રહ્યું છે, જેમાં જેઓને સોના ચાંદીની પાઘડી પહેરાવી અને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અને આ સન્માન સમારોહની અંદર હાલમાં થોડા સમય પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પહોંચ્યા છે, અને તેઓ દ્વારા પણ તે બાબુભાઈ દેસાઈનું સન્માન કરવામાં આવી રહ્યું છે। સમગ્ર કાર્યક્રમનું આયોજન છે તે ગુજરાત બક્ષી પંચ દ્વારા કરવામાં આવ્યું છે, અને રાજ્યસભાના અંદર જેને સાંસદ બાબુભાઈને બનાવ્યા તેને લઈ અને બાબુભાઈનો સન્માન સમારોહ આજે યોજવામાં આવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે, અને સમગ્ર કાર્યક્રમનું આયોજન બક્ષી પંચ દ્વારા કરવામાં આવી રહ્યું છે। જી, આપનો આભાર। તો પાટણના પ્રગતિ મેદાન ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું। સન્માન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત બક્ષી પંચ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।